નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દાહોદના નાના ડબગરવાર વાસમાં 4 દિવસ પહેલાં પરિણીતાના મોત મામલે પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યા બાદ પોસ્ટમોર્ટમ કરાતા પીએમ રિપોર્ટમાં ઝેરથી મૃત્યુનો ખુલાસો થતાં હત્યારા પતિની ધરપકડ કરાઈ. દાહોદ શહેરમાં નાના ડબગરવાડ વાસમાં રહેતા મેહુલ પરમારની પત્નીનું 20 જૂનના રોજ મોત થતાં નજીકમાં જ મોટા ડબગરવાડમાં રહેતા ડિમ્પલના માતા પિતા સહિત પરિવારજનોએ સાસરિયાઓએ હત્યા કરી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો, જેને પગલે મૃતકની સાસરીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને મૃતદેહને જોતા મૃતકના શરીરે નાના મોટા ઈજાના નિશાનો પણ જોવામાં આવતા પોલીસને શંકા ગઈ હતી. પોલીસે અકસ્માત અન્વયે ગુનો દાખલ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો, જેના રિપોર્ટ આજે આવતા ચોંકાવનારો ખુલાસો થયો. મૃતક ટિમ્પલને 1.5 માસનો ગર્ભ હતો અને તેનું મોત ઝેરના કારણે થયું હોવાનો ખુલાસો થયો હતો, જેને પગલે પોલીસે મૃતકના પતિ મેહુલ પરમારની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર થતી તકરારને લઈ મેહુલે યુટ્યુબ ઉપર કઈ દવાની કેટલી અસર હોય છે, કઈ દવાથી કેટલા સમયમાં મોત થાય છે તે અંગે સર્ચ કર્યું હતું. ત્યારબાદ ઊંઘની 20 ગોળી લાવી તેનો પાવડર બનાવી દૂધમાં ભેળવી દીધો હતો અને તે ડિમ્પલને જબરજસ્તી પીવડાવી મોઢું દબાવી દીધું હતું. બાદમાં ડિમ્પલનું મોત નિપજ્યું હતું. પોલીસે મેહુલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બનાવની હકીકત એ પ્રકારની છે કે તારીખ 20ના રોજ સવારે લગભગ 8 થી 9 ના આસપાસ પોલીસને જાણ થયેલી કે ડબગરવાસમાં રહેતી એક મહિલા જેનું નામ ડિમ્પલબેન છે, એની ઉંમર 22 વર્ષ આસપાસ છે, એમનું ડેથ થયું છે અને એમની બોડીને જાયડીસ ખાતે લાવવામાં આવેલી છે. જે અન્વયે એ ડિવિઝનના PI શ્રી પઢિયાર અને એમની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને તપાસ કરેલી. તો મણજેના બેન છે એમના શરીર ઉપર પ્રાથમિક દ્રષ્ટિએ ગાલના ભાગે તથા ઓઠના ભાગે અને અલગ અલગ જગ્યાએ અમુક ચકામાં અમુક નાની માઇનોર ઇન્જરીઓ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવેલ, જેથી આ બનાવ થોડો શંકાસ્પદ લાગતા ED ની જાહેરાત લઈ ડૉક્ટર દ્વારા પેનલ PM કરવામાં આવેલું અને પેનલ PM કરી આગળ શું થઈ શકે એ માટે તપાસ હાથ ધરવામાં આવેલી. આ દરમિયાન જે મણજના બેન છે એમના ઘરની આસપાસના CCTV કેમેરાઓ, એમના પતિ, એમના પરિવારના લોકોની મૂવમેન્ટ, એમના પીર પક્ષ લોકોના જવાબો, આ તમામ બાબતો ધ્યાનમાં લેતા આ બનાવ પ્રથમ દ્રશ્ય શંકાસ્પદ હોય અને કંઈક ગુનાહિત બન્યું હોય એવું જણાઈ આવેલ. આ દરમિયાન જિલ્લાના પોલીસ વડા શ્રી ડૉક્ટર રાજીવસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અમુક ટેકનિકલ માહિતીઓ અને ટેકનાલિસિસ પણ કરવામાં આવેલું, જેમાં એવું જણાઈ આવેલું કે જે મણજના બેન ડિમ્પલબેન છે એમના પતિ મેહુલ કુમાર કૈલાસ ચંદ્ર પરમાર, એમણે બનાવના પહેલાં પોતાના ફોનની અંદર યુટ્યુબની અંદર ઓવરડોઝથી કરી તો અવસાન થઈ શકે, ઊંઘની ગોળીઓ આપવાથી અવસાન કરી તો થઈ શકે, કેટલી ગોળીઓ આપવાથી ડેથ થઈ શકે, આ તમામ લગતના વિડીયો સર્ચ કરેલા, જે હિસ્ટ્રી પણ ટેકનિકલ અમને જણાઈ આવતા, આ તમામ બાબતો આધારે અમે ડિમ્પલબેનના પતિ મેહુલને બોલાવી એની પૂછતાછ કરવામાં આવેલી હતી. એ દરમિયાન PM નોટ પણ આવી ગયેલી અને PM નોટમાં પણ જણાવવામાં આવેલું કે જે ઇન્જરીઓ છે એ એન્ટીમોર્ટમ એટલે કે મરણ પહેલાંની ઇન્જરીઓ છે. આ તમામ બાબતો સાંવેગિક પુરાવા આધારે એમની પૂછતાછ કરતાં મેહુલે સ્વીકારેલ કે 19-20ની રાત્રિએ એમને ઝઘડો થયેલ અને એ દરમિયાન પોતે ઊંઘની દવાઓની સ્ટ્રીપ લાવેલા, એ સ્ટ્રીપની લગભગ 2 જેટલી સ્ટ્રીપ ટોટલ 20-એક ટીકડીઓનો ભૂકો કરી દૂધમાં ઉમેરી આ બેનને પાવાનો પ્રયત્ન કરેલો તો ડિમ્પલબેનને ઉલટી થઈ ગયેલી. ત્યારબાદ પીવાની મનાઈ કરતાં પોતે એમનું મોઢું પકડી એમને દબાવી દઈ બળજબરીથી એમને આ દૂધ પાઈ દીધેલું, જેના કારણે એમનું અવસાન થયાનું પ્રાથમિકથી માનવાનું થાય છે. હાલમાં IPC 302 મુજબ ખૂનનો ગુનો દાખલ કરી મેહુલ અટકાયત કરવામાં આવેલી છે અને એની રિમાન્ડની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે અને આગળની તપાસ પણ હાલમાં ચાલુમાં છે. હા, ડિમ્પલબેન છે પ્રથમ દ્રષ્ટિએ લગભગ 1.5 માસનો ગર્ભ હોય એવું જણાય એવું છે. જે સ્વતંત્ર સાહેબોના જવાબો અને આસપાસના લોકોને પૂછતાછ અને પીર પ્રશ્નોની પૂછતાછમાં એવું જણાય એવું છે કે ડિમ્પલબેનને આ મેહુલભાઈ તરફથી ત્રાસતો શારીરિક માનસિક અને અવારનવાર ઝઘડાઓ પણ ચાલતા હતા. હાલમાં એમના કોઈ પરિવારજન સંડોવણી હોય એવું જણાવેલ નથી, પરંતુ ઉનાળપૂર્વક તપાસ ચાલુમાં છે, ભવિષ્યમાં કોઈ પુરાવો મળશે તો એ બાબત